કચી સોમયા ટ્રસ્ટ, સોમયા સંસ્કૃતિ વિહાર અને સોમયા વિદ્યા વિહારના 27મા જ્ઞાનયજ્ઞમાં માનનીય લીલાબેન અને સૌ કવિ મિત્રો અને આપ સૌનું હાર્દિક સ્વાગત. કવિતા એટલે શું? કવિતા એટલે કે એક સર્જક પોતાના મનોભાવને પ્રસ્તુત કરે એ કવિતા. કવિતા એટલે સીતાની રીસ અને દ્રૌપદીની ચીસ એ કવિતા. કવિતા કોને કહેવાય? કવિતા એટલે પદ્યમાં લખાય એ કવિતા. પણ ના, કવિ નાનાલાલ તો એમ કહેતા હતા કે પદ્યમાં પણ લખાય ને ગદ્યમાં પણ લખાય જેને ડોલન શૈલી તરીકે ઓળખતા હતા એ કવિતા, એટલે અપદ્યા ગદ્ય કવિતા. અત્યાર સુધીના બધા જ કાર્યક્રમોમાં આપણે ગીતો સાંભળ્યા, કોઈ ગીત, કોઈ ભજન, કોઈ ગઝલ અને ગઈકાલે ઠુમરી. પણ આ બધું રચનાર તો કોઈ કવિ જ હતા. તો આજે પ્રસ્તુત છે કવિ સંમેલન, ધબકાર કાવ્ય ગોષ્ઠી કવિ સંમેલન. અને કવિઓ છે દેવદાસભાઈ અમીર, આસિત હૈદરાબાદી, નવીન સેઠિયા, વિજય મામતોરા, હેમા મહેતા, ભાવેશ શાહ, અને સંચાલન કરશે ચેતનભાઈ ફ્રેમવાલા. તો વધુ આપનો સમય ન લેતા હું કાર્યક્રમનો દોર ચેતનભાઈ ફ્રેમવાલાને આપું છું. હરિઓમ. હરિઓમ, જય ગુર્જરી. કવિતાનો શબ્દ મળ્યો ત્યારથી કોઈ વન નિર્જન નથી. કવિતાનો શબ્દ મળ્યો ત્યારથી કોઈ વન નિર્જન નથી, કોઈ શહેર અડખામણું લાગતું નથી. કવિતાનો શબ્દ મળ્યો ત્યારથી હું પોતે મને ચાહી શકું છું અને બહારના વિશ્વને ચિક્કાર પ્રેમ કરી શકું છું. કવિતા શબ્દની મિરાત, જીવનભરની નિરાંત. આપ સૌને કવિતા મુબારક હો. આજે આપણે કવિતાનો ઉત્સવ મનાવવા અહીં ભેગા થયા છીએ. બે વાક્ય હું ધબકાર વિશે કહી દઉં. 7 વર્ષ પહેલાં નિજાનંદ માટે એક અંકુર રોપ્યું હતું, આજે વટવૃક્ષ બન્યું છે. દર મહિને યોજાતી આ કાવ્ય ગોષ્ઠીમાં 100થી વધુ કવિ મિત્રો પઠન કરી ચૂક્યા છે. ઘણા એવા હીરાઓને અહીંયા પાસા આપવામાં આવ્યા છે અને એ લોકો આજે ઘણા બધા મંચ ગજાવી રહ્યા છે. દરેક ગોષ્ઠીમાં એક આગવું ધબકારમાં એવું થાય છે કે પૂર્વ સૂર્યો જે કવિ અને ગઝલકારો થઈ ગયા, જેને આપણે ભૂલી ગયા છીએ, એવા ગઝલકારો અને કવિઓને અમે અહીંયા શબ્દાંજલિ આપીએ છીએ. એમના કુટુંબીઓને બોલાવી એમનું અમે બહુમાન કરીએ છીએ કે ભાઈ તમારા કુટુંબીએ કે તમારા વડીલે ગુજરાતી સાહિત્યને આ ગજાનું કર્યું છે. આ ગોષ્ઠીમાં દરેક ભાવકો અને કવિ મિત્રોને જાહેર આમંત્રણ હોય છે. દર વખતે 35 થી 40 મિત્રો આવે છે, એમાં 30 કવિઓ હોય છે. જેમ અહીંયા હાજરી છે કવિઓ વધુ હશે અને શ્રોતાઓ ઓછા હશે, એવું જ થતું હોય છે. સુધાબેને જાહેર કર્યું, એમાં એક નામ આશિત હૈદરાબાદી, એ અનિવાર્ય સંજોગોને કારણે આવી નથી શક્યા. અને આજની આ જે ગોષ્ઠી છે એનું સંચાલન હું નથી કરવાનો. સંચાલન કરવાના છે અગ્રણી ગઝલકાર, સાહિત્યકાર, પ્રખર વક્તા કે જેમને કોઈ ઓળખની જરૂરત નથી, શબ્દોના સ્વામી છે, એમના હૃદયમાં અને જીભ પર સરસ્વતી બિરાજમાન છે, એવા આદરણીય ગઝલકાર શ્રી દેવદાસભાઈ અમીરને આપ સૌની જોરદાર તાળીઓ સાથે વિનંતી કરું કે આજની ગોષ્ઠીની ધૂરા સંભાળે. જય ગુર્જરી. નમસ્કાર. સચવાય નહીં સમાન તો એ જિંદગી નથી, અને નાચે નહીં ભગવાન તો એ બંદગી નથી. તમે મારા શ્રોતાઓ એ મારા ભગવાન છો. જીને શક હૈ વો કરે ઓર ખુદાઓ કી તલાશ, હમ તો આપ હી કો અપના ખુદા માનતે. કારણ કે કોઈ પણ વક્તાઓના
સફળતાનો આધાર શ્રોતાઓ છે. આજે અમે સોમયા ટ્રસ્ટ જ્ઞાન યજ્ઞના નિમંત્રણથી આવ્યા છે. આમંત્રણ અને નિમંત્રણમાં ફરક છે. આમંત્રણ એટલે આવવું હોય તો આવો, અને નિમંત્રણ એટલે આવવું જ પડશે. ઉજાગરા અને જાગરણ જેટલો ફરક. પરાણે કર્યો તો ઉજાગરો કહેવાય, ને પ્રેમથી જાગ્યા હોય તો જાગરણ કહેવાય. તો અમે આપ સૌને જાગરણ કરાવવા આવ્યા છીએ, ઉજાગરો કરાવવા આવ્યા નથી. હવે ભેટવું વત્તા પ્રેમ એટલે આલિંગન, અને ભેટવું વત્તા દ્વેષ એટલે કુસ્તી. તો અમે ભેટવું વત્તા પ્રેમ એટલે આલિંગન લઈને, સુંદર શબ્દો અને સારા વિચારોનો આલિંગન લઈને, બથ ભરીને તમને લાળ દડાવવા માટે આવ્યા છે. બહેનોને પૂછો, અથાણાને બગડવા ન દેવું હોય ને તો તેલમાં ડુબાડી રાખવું છે. અથાણાને બગડવા ન દેવું હોય તો તેલમાં ડુબાડી રાખવું છે. જીવતરને બગડવા ન દેવું હોય તો હરિનામમાં ડુબાડી રાખવું છે. એમ હવે પછી આવનારા 1.5 કલાકને જો બગડવા ન દેવો હોય તો તમારી જાતને એમાં ડુબાડી દો, તમારી જાતને એમાં ગર્ક કરી દો. કારણ કે સમય એ કંઈ દિવસ રાત અને વર્ષની જે માપસરના ચોસલા નથી. સમય એ તો વહેતું પાણી છે, જેની અંદર વર્તમાનની દરેક ક્ષણો ઓગળી જાય છે. એટલે આ ઓગળેલી ક્ષણોનો ખોબો ભરીને પીતા આવડે ને, એને જિંદગી માણી કહેવાય. સૌથી પહેલાં વક્તા આપણી સમક્ષ રજૂ થાય છે. સૌથી પહેલાં કવિ શું છે બેન? સૌથી પહેલાં ઓપનિંગ બેટ્સમેન છે ભાવેશ શાહ. એન્જિનિયર છે. ઘણા કે એન્જિનિયરને ગઝલને શું લાગે ઓળખી? પાક સાબુત હોય તે ઉડે ગઝલના આબમાં, માં શારદાનું ક્ષેત્ર છે ક્યાં કોઈની જાગીર છે. હા, એન્જિનિયર બી ગઝલ કરે, ડોક્ટરો પણ કરે, અરે શેરબજારવાળા ગઝલ કરે. ગઝલ એ કોઈની મોનોપોલી નથી દોસ્ત. 4 વર્ષથી હજી તો હમણાં જ લખવાનું શરૂ કર્યું. અને એક વાત કહું, એક શહેર વિશે એણે લખ્યું છે, એની એક ગઝલ છે, અને એક દીકરી વિશે છે. શહેર વિશે છે ને, મુંબઈની વાત કરીએ તો મુંબઈ પાસે શું નથી? માન છે, મર્તબો છે, મોભો છે, ગર્વ છે, ઘમંડ છે, ઉદ્ધતાય છે, શ્રીમંતાય છે, શ્રેષ્ઠતા છે, વિદ્વતા છે, સત્તા છે, મહત્તા છે, બધું જ છે, ફક્ત પ્રસન્નતા નથી. ને પ્રસન્નતા લઈને આજે અમે તમારી પાસે આવ્યા છીએ. તો ભાવેશભાઈ, ટોપલીમાં તેજ લઈ નીકળી પડો, પાણીની વચ્ચેથી રસ્તો થઈ જશે. વાસુદેવની ટોપલીમાં કૃષ્ણ નામનું તેજ હોય ને તો બે કાંઠે વેતી જમના પણ હટી જાય. તો આ ટોપલીમાં તેજ લઈને આજે તમારી સામે આવે છે ભાવેશ શાહ. એની તખલ્લુસ છે શહેરી, શહેરમાં રહે એટલે શહેરી. નમસ્કાર મિત્રો, આજે ઘણા કાળા વાળવાળા લોકો જોઈને મને બહુ સારું લાગ્યું. મારા જેવા છે હું કહી શકું. શહેરી તખલ્લુસ છે કારણ કે શહેર વિશે જ વિચાર આવે છે. શહેરમાં ઉછરેલો અને શહેરમાં રહેલો છું. તો એક મુક્તકથી શરૂઆત કરીશ કે મને આ શહેર જોવાનો અચંબ થાય છે, કે મને આ શહેર જોવાનો અચંબ થાય છે. અહીં ફૂલોને પણ ખુશ્બુનો દંભ થાય છે. વાહ, કે મને આ શહેર જોવાનો અચંબ થાય છે. અહીં ફૂલોને પણ ખુશ્બુનો દંભ થાય છે. અને કપાયો ને તરત બીજો ચગે છે શહેરમાં. ઉત્તરાયણ છે. કપાયો ને તરત બીજો ચગે છે શહેરમાં. પ્રણયનો અર્થ જાણે કે પતંગ થાય છે. અને અમીર સાહેબે કહ્યું, મને ખૂબ ગમતી એક રચના શહેર વિશે પાછી, કે આ ગગનચુંબી ઈરાદા બાંધવાનું શહેર છે, કે આ ગગનચુંબી ઈરાદા બાંધવાનું શહેર છે. કોકને ને કોકને બસ
આંબવાનું શહેર છે, કે આ ગગનચુંબી ઈરાદા બાંધવાનું શહેર છે, કોકને ને કોકને બસ આંબવાનું શહેર છે. અને એ કિનારે રહી શકે, આ દરિયા કિનારે કોણ રહી શકે, કે એ કિનારે રહી શકે જે ચાલને પરખી શકે, એ કિનારે રહી શકે જે ચાલને પરખી શકે, ઓટ ને ભરતીના પ્યાદા માંડવાનું શહેર છે. ઓટ ને ભરતીના પ્યાદા માંડવાનું શહેર છે. અને શહેર શું આપે છે આપણને? ચેતનભાઈ, કામ આપે, દામ આપે, કામ આપે, દામ આપે, નામ આપે છે ઘણું. કામ આપે, દામ આપે, નામ આપે છે ઘણું. જોજો, બદલામાં ઘણું એ માંગવાનું શહેર છે. કે જોજો, બદલામાં ઘણું એ માંગવાનું શહેર છે. અને જર્જરિત ઝાંખા પડ્યા, અમીર સાહેબ, જર્જરિત ઝાંખા પડ્યા, ફાટ્યા છતાંય સાચવ્યા. કે જર્જરિત ઝાંખા પડ્યા, ફાટ્યા છતાંય સાચવ્યા, ફેંકવા મુશ્કેલ સપના સાંધવાનું શહેર છે. કે ફેંકવા મુશ્કેલ સપના સાંધવાનું શહેર છે. અને આખરી શેર છે આ રચનાનો, કે એ સવારે પહેરવા, એ સવારે પહેરવા, રાતે ફરી સુકાવવા, એ સવારે પહેરવા, રાતે ફરી સુકાવવા, રોજ ખીંટીએ નિશાશા ટાંગવાનું શહેર છે. રોજ ખીંટીએ નિશાશા ટાંગવાનું શહેર છે. આ ગગનચુંબી ઈરાદા બાંધવાનું શહેર છે, કોકને ને કોકને બસ આંબવાનું શહેર છે. અને શહેર સાથે ઘણા પ્રસંગો બન્યા છે, તો એ વિશે એક રચના છે, કે હાથ પકડીને ઘૂંટાવે છે પ્રસંગો. પ્રસંગો શું કરે છે? હાથ પકડીને ઘૂંટાવે છે પ્રસંગો, હું નથી લખતો, લખાવે છે પ્રસંગો. કે હાથ પકડીને ઘૂંટાવે છે પ્રસંગો, હું નથી લખતો, લખાવે છે પ્રસંગો. અને સંઘરેલો, ધૂળ જામેલો ઉમળકો, કેવો ઉમળકો? સંઘરેલો, ધૂળ જામેલો ઉમળકો, માળીએથી ઉતરાવે છે પ્રસંગો. વાહ વાહ, માળીએથી, માળીએથી ઉતરાવે છે પ્રસંગો. અને મનથી સંતાડીને રાખ્યા હો હૃદયમાં, મનથી સંતાડીને રાખ્યા હો હૃદયમાં, એક બે એવાય આવે છે પ્રસંગો, એક બે એવાય આવે છે પ્રસંગો. અને પ્રસંગો શું કરે છે? ક્યાં કદીએ મધ્ય માર્ગ લઈ શક્યા છે, ક્યાં કદીએ મધ્ય માર્ગ લઈ શક્યા છે, કાં હસાવે કાં રડાવે છે પ્રસંગો. ક્યાં કદીએ મધ્ય માર્ગ લઈ શક્યા છે, કાં હસાવે કાં રડાવે છે પ્રસંગો. અને આ એક વિદ્યાનું સ્થાન છે, અને એના જ સંદર્ભમાં એક શેર છે, કે તું ભલે સ્નાતક થયો, તું ભલે સ્નાતક થયો, કાચો છે શહેરી. મગતા છે કે તું ભલે સ્નાતક થયો, કાચો છે શહેરી, સૌ ભણેલાને ભણાવે છે પ્રસંગો, સૌ ભણેલાને ભણાવે છે પ્રસંગો. મેન ઇઝ ધ સ્લેવ ઓફ સર્કમસ્ટેન્સીસ. રાઈટ. કે તું ભલે સ્નાતક થયો, કાચો છે શહેરી, સૌ ભણેલાને ભણાવે છે પ્રસંગો. અને એક રચના જે અમીર સાહેબે કહી દીકરી વિશે, એ સંભળાવીને હું મારું સ્થાન લઈશ. વેલકમ ઇરશાદ. કે માન્યતાઓ બાળવા એક દીકરી માંગી જુઓ. મેં જોયું 28 તારીખે દીકરી બચાવો આંદોલન વિશે એક નાટિકા છે, અને અમારા જ મિત્ર યામિનીબેન વ્યાસ ભજવવાના છે. આ એ જ વિષય છે, કે માન્યતાઓ બાળવા એક દીકરી માંગી જુઓ, નામ કુળનું તારવા એક દીકરી માંગી જુઓ. કે માન્યતાઓ બાળવા એક દીકરી માંગી જુઓ,
નામ કુળનું તારવા એક દીકરી માંગી જુઓ, અને દીકરા હોવા છતાં મા બાપ વેઠે અંધકાર. આ સત્ય છે, એમાં ઘણા બધા એવા કેસ છે કે દીકરા હોવા છતાં મા બાપ વેઠે અંધકાર, આયખું અજવાળવા એક દીકરી માંગી જુઓ, આયખું અજવાળવા એક દીકરી માંગી જુઓ, અને સાથ છોડી દે છે લોકો, સાથ છોડી દે છે લોકો પાંગળા મા બાપનો, કે સાથ છોડી દે છે લોકો પાંગળા મા બાપનો, ધ્રુજતો કર ઝાલવા એક દીકરી માંગી જુઓ, ધ્રુજતો કર ઝાલવા એક દીકરી માંગી જુઓ. અને આ એક ચિત્ર છે, જરા ધ્યાનથી સાંભળજો, કે એક દી એ મા સ્વરૂપે લાડ કરશે બાપને, કે એક દી એ મા સ્વરૂપે લાડ કરશે બાપને, બાળપણ ફરી માણવા એક દીકરી માંગી જુઓ, બાળપણ ફરી માણવા એક દીકરી માંગી જુઓ. અને આખરી શેર કે રોકજો એમાં ખુશી વળતર મળે છે 100 ગણું. ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં તો બધાને ઇન્ટરેસ્ટ હશે જ, કે રોકજો એમાં ખુશી વળતર મળે છે 100 ગણું, વ્યાજ શું છે જાણવા એક દીકરી માંગી જુઓ, વ્યાજ શું છે જાણવા એક દીકરી માંગી જુઓ, માન્યતાઓ બાળવા એક દીકરી માંગી જુઓ, નામ કુળનું તારવા એક દીકરી માંગી જુઓ. આભાર, થેન્ક યુ. બહુ જ અચ્છા. આ દીકરીને પેલા જે હતું ને, દીકરી એમ કે પથ્થર ને પાણો નામ તેમ, હવે એકદમ રેવોલ્યુશનરી ચેન્જ આવી ગયો. અને અચાનકથી આવ્યો, જગતના રૂઢ વર્તનમાં પરિવર્તન નથી થતું, અને અચાનક આપમેળે કાળનું નર્તન નથી થતું, ઉઠે ના જ્યાં સુધી આર્ત હૃદયના શોષિત પોકારો, કદી પણ ત્યાં સુધી ક્રાંતિ તણું સર્જન નથી થતું. આ એક ક્રાંતિની જરૂર હતી. શા માટે જુઓ બેન, જેટલી બહેનો હાજર છે એને ખબર છે કે પ્રસૂતિની પીડા એટલે શું. પ્રસૂતિ એટલે ફાટી ગયેલી રક્તશિરાઓ, ધોધમાર રક્તસ્ત્રાવ, વેગ 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 વેગ, લાલ રંગ પ્રચન પ્રવાહ, ને પછી બધું શાંત શબ્દ સ્થિર, ને એક માના ખોળામાં એક બાળકનું અવતરણ. તમે કલ્પના તો કરો કે માના નાના એવા ઉદરમાંથી 5-6-7-8 પાઉન્ડનું બાળક બહાર આવે ત્યારે જીવને જનેતાને કેટલો ત્રાસ થાય હે. પણ ઈશ્વર છે ને દયાળુ છે, એને જીવને અબૂત રાખ્યો, અજ્ઞાન રાખ્યો, એટલે એને ત્રાસની ખબર ન પડે. અને માને સર્જનનું આશ્વાસન આપ્યું, આ મારી ટ્વિંકલ થશે ને, આ મારી બોસકી ને, આ મારો સલીમ ને, આ મારો સુહાસ ને, એ સર્જનનું આશ્વાસન. એ આશ્વાસન જ્યારે દીકરી આવતી ને પેલા, એ જૂઠવી લેવામાં આવતું, એની સાસુ હાજર હોય, વહુને શું આવ્યું તો કે વહુને પાણો આવ્યો. અમારે વહુ આવે ત્યારથી પાણા જ જણે છે. કઈ રીતે બરદાસ્ત થાય ત્યારે ઈશ્વરે મહાન દયા કરી, અને આ એક રેવોલ્યુશન આવી ગયું કે દીકરી અનિવાર્ય સત્ય છે, જ્યાં નિષ્ફળતાને કોઈ સ્થાન નથી. એક માર્ક કર્યું મેં, આટલી બધું ઓડિયન્સ હોવા છતાં, કે અમારા કલાકારના બે દુશ્મન, એક તો કાંઈ ખબર ન પડે ને દુબારા પડકારા કરે. એક જણાને કીધું મને એસિડિટી થઈ છે, તો મને કે ડીડીટી છાંટો, એટલે એસિડિટી થઈ જ કહું. હવે આ તમારે અલાવ, એવા ઓડિયન્સ હોય ને એવા લોકો બિરદાવે ને સહન ન થાય, પણ તમારા જે હું સમજદાર ઓડિયન્સ હોય ને તાળી ન પાડે તો અમારા કલેજાના કટકા થઈ જાય. આટલું તો આશા રાખે કે નહીં. જો હજુ તમને કદાચ એવું લાગ્યું હશે કે ભાઈ આમાં તો પછી એટલી મજા નથી આવતી, એક મરજીઓ દરિયાની માલિકોને પહેલી વાર પડ્યો, દોથો એક પાણી પી ગયો, થૂ થૂ કરીને થૂકી નાખ્યું, ત્યારે દરિયાએ કીધું કે ભાઈ હજુ તો તું મારી સપાટીને અડ્યો જ, મારા અથાગ ઉનાળની માલિકોએ આવ્યા છે, મારે તને ખોબલી ભરી ભરીને મોતી આપવા છે, તો અમે તમને ખોબલે ભરી ભરીને મોતી આપવા આવ્યા છે. તો એક બેન મને કહે કે અમે તમને દિલથી દાદા આપીએ છીએ. મેં કીધું એ મને થોડું દેખાય છે, નહીં દેખાય તો મારે બીજું કંઈ જોતું નથી. એટલે તાલી સંભળાવવી જોઈએ ને,
તમે જુઓ જે લોકો નાના દેશમાં ઉછરે ને ગામમાં એ લોકોને પૂછી જોજો, સવારે દૂધ ધોવા જાય ભેંસ હોય કે ગાય, હવે ત્યાં થોડી ઇલેક્ટ્રિક હતી, પણ એ લોકોને બિલકુલ ક્યાંય ભૂલ કરે નહીં, દોણાની અંદર સીધું દૂધ પડે. હવે મને ખબર તો પડવી જોઈએ ને કે દૂધ દોણામાં પડે જ કે હેઠે પડે જ, દોણામાં પડે તાલી પાડો. એટલે બસ ગમે ત્યારે બેન તમને ગમે ને ત્યારે અમને આ તકની આપતા કહેવાની, ગમે અત્યારે સ્ટાર્ટ થઈ જજો. હવે આપની સમક્ષ રજૂ કરે છે વિજયભાઈ મામતોરા, પ્રખર સંગીતકાર છે, આપે તો અનુભવ્યું હશે, બહુ સારું સંગીતકાર છે. આવો સાહેબ વિજયભાઈ, તાલીઓ પડશે, તાલીઓ પડશે. દબકાર ગ્રુપમાં છેલ્લા કેટલા વખતથી હું જોડાયો છું, ત્યાં દર મહિને એમની જે મહેફિલો છે એમાં જાઉં છું, અને ત્યાં ગયા પછી આ ગઝલને રવાડે ચડ્યો છું. પેલા ભજન લખતો હતો ત્યારે સુખી હતા, સુખી તો અત્યારે છું. મારે આજે જે ગઝલ બોલવાની છે એનું શીર્ષક છે તમને તો બસ મજા છે. સરકારમાં છે નોકરી, સરકારમાં છે નોકરી, તમને તો બસ મજા છે. પરણ્યા અમીરની છોકરી, તમને તો બસ મજા છે. સરકારમાં છે નોકરી, તમને તો બસ મજા છે. પરણ્યા અમીરની છોકરી, તમને તો બસ મજા છે. કાયદા કાનૂન પણ શું આપને કરી શકે, કાયદા કાનૂન પણ શું આપને કરી શકે. જમાવી છો સરકારી, તમને તો બસ દુકાન ખોલી ધર્મની, બહુ સમજવા જેવું છે. દુકાન ખોલી ધર્મની પ્રભુના નિવાસ સ્થાનમાં, મંદિર નહીં, ભગવાનનું રહેવાનું ઘર છે ત્યાં માણસે દુકાન ખોલી નાખી છે. દુકાન ખોલી ધર્મની પ્રભુના નિવાસ સ્થાનમાં, પણ દોલતના છો પૂજારી, તમને તો બસ મજા છે. વેરી ગુડ. ભાષાની તકરારમાં, ભાષાની તકરારમાં સળગાવી રંકના ઝૂંપડા, ભાષાની તકરારમાં સળગાવી રંકના ઝૂંપડા, શેકો તમારી ભાખરી, તમને તો બસ મજા છે. વર્ણાગિયા થઈને ફરો, વર્ણાગિયા થઈને ફરો, પૈસાનું પાણી કરો, વર્ણાગિયા થઈને ફરો અને પૈસાનું એ પાણી કરો. મને કહો છો, હવેની લાઈન સાંભળો, લખવા પડશે કોને કહું છું. વર્ણાગિયા થઈને ફરો અને પૈસાનું એ પાણી કરો, પણ પટાવી લ્યો છો છોકરી, તમને તો બસ મજા છે. ઓ મારી વાત છે, પટાવી મને એસી ત્યાં, હો ભલે પાણીમાં ગયા પણ એસી ત્યાં. વર્ણાગિયા થઈને ફરો, પાછું પૈસાનું પાણી કરો, પણ પટાવી લ્યો છો છોકરી, તમને તો બસ મજા છે. અઘડ બમ વાતો કરી બાપુ બની બેઠા તમે, અઘડબમ વાતો કરી બાવા સાધુ, અઘડબમ વાતો કરી બાપુ બની બેઠા તમે, હવે લોકો કરે છે ચાકરી, તમને તો બસ વાહ આસારામ બાપુ વાહ. આપણે કોઈનું નામ નથી લેવું તો રાધે માનું લો,
મરવાની ફુરસત નથી. તમને ચૂંટાયા પછી મરવાની ફુરસત નથી. તમને ચૂંટાયા પછી જનતા પિસાએ બાપડી, પણ તમને તો મજા છે. હવે આ પરણેલા પુરુષો માટે છે. મુક્તિનો આનંદ સમજાય ખરો પરણ્યા પછી. મુક્તિનો આનંદ સમજાય ખરો પરણ્યા પછી. ચૂકવું છું કિંમત આકરી, તમને તો બસ મજા છે, એ નથી પરણ્યા એને. લાઠી જેની ભેંસ તેની, લાઠી જેની ભેંસ તેની એવા જંગલ રાજમાં, લાઠી જેની ભેંસ તેની એવા જંગલ રાજમાં. હાથે તમારે લાકડી, તમને તો બસ મજા છે. અને છેલ્લો શેર છે, સિફર તમે આઝાદ છો, સિફર તમે આઝાદ છો, હવે બોર નહીં થવું પડે. સિફર તમે આઝાદ છો, હવે બોર નહીં થવું પડે છે. મારી ગઝલ છે આખરી, તમને તો બસ. હમણાં મારા પેલા ભાવેશભાઈ આવ્યા, એમણે દીકરી વિશે બહુ સરસ બોલ્યા. મારે દીકરી વિશે થોડું કહેવું છે. મારે દીકરી માટે હંમેશા પક્ષપાત રહ્યો છે. દીકરી મને ખૂબ વાલીઓ છે, મારી બે દીકરીઓ છે, મને બહુ વાલી છે. એક વૃદ્ધાશ્રમમાં એક ભાઈ એની માને મૂકવા ગયા, ત્યારે માએ કીધું, દીકરા તું મને મૂકવા આવ્યો એનું મને જરાય અફસોસ નથી, કારણ તને મેળવવા માટે મેં 4 જીવ હત્યાઓ કરી હતી, એનું પાપ તો મારે ભોગવવાનું જ છે. એટલે આમાં દોષ તારો નથી, દોષ મારો છે. અને ખરેખર જે ભ્રૂણ હત્યાઓ થાય છે ને, હવે ઓછી થઈ ગઈ છે, એના માટે બે શબ્દો થોડીક લાઈનો લખી તમારી સાથે શેર કરવા માગું છું. જે નાનકડો જીવ જેને કદાચ આ દુનિયા જોવા નહીં મળે, એને ફરિયાદ કરવી તો કોને કરે, સૌથી નિકટ એની માં હોય. એટલે નાનકડો જીવ એની માને કહે છે, તેરી કોખ સે પેદા હોકર, તેરી કોખ સે પેદા હોકર અમૃત તેરા પીના હૈ, તેરી કોખ સે પેદા હોકર અમૃત તેરા પીના હૈ, તેરે તન કા ટુકડા હું મેં, માં મુજે ભી જીના હૈ. વાહ, બહોત અચ્છા, બહોત અચ્છા, બહોત અચ્છા. તેરી કોખ સે પેદા હોકર અમૃત તેરા પીના હૈ, તેરે તન કા ટુકડા હું મેં, માં મુજે ભી જીના હૈ. બેટી બોજ નહીં હોતી હૈ, બેટી બોજ નહીં હોતી હૈ, બેટી તો તુલસી દલ હૈ, બેટી બોજ નહીં હોતી હૈ, બેટી તો તુલસી દલ હૈ, ચંદન કી ખુશ્બુ હૈ બેટી, બેટી તો ગંગા જલ હૈ. ચંદન કી ખુશ્બુ હૈ બેટી, બેટી તો ગંગા જલ હૈ. વન ઉપવન કી ઉડતી તિતલી, વન ઉપવન કી ઉડતી તિતલી કૂક વહી કોયલ કી હૈ, વન ઉપવન કી ઉડતી તિતલી કૂક વહી કોયલ કી હૈ, સાત સ્વરો મેં બજતી વીણા મધુર ધ્વનિ પાયલ કી હૈ, સાત સ્વરો મેં બજતી વીણા મધુર ધ્વનિ પાયલ કી હૈ. મેરી માં જ્યારે ફરવા જશે અને દુકાનની અંદર નાનકડી ડીંગલી જોશે, ત્યારે એને હું જરૂર યાદ આવીશ. નન્ની ગુડિયા દેખ કે મન મેં કસક ઉઠેગી મૈયા કો, નન્ની ગુડિયા દેખ કે મન મેં કસક ઉઠેગી મૈયા કો, સુની કલાઈ દેખ કે અપની કમી ખલેગી ભૈયા કો, સુની કલાઈ દેખ કે અપની કમી ખલેગી ભૈયા કો. માર દોગે બેટી કો કૈસે જીવન ચક્ર ચલાઓગે, માર દોગે બેટી કો કૈસે જીવન ચક્ર ચલાઓગે, શાદી કિસસે હોગી
और बेटा कहां से पाओगे? वाह वाह, क्या बात है जी, वाह वाह, लॉजिकली बहुत जोर। मार दोगे बेटी को, कैसे जीवन चक्र चलाओगे? शादी किससे होगी और बेटा कहां से पाओगे? छिली बेलाइन से, कत्ल वही करते हैं सिफर, कत्ल वही करते हैं सिफर जिनको न रूह न सीना है। कत्ल वही करते हैं सिफर जिनको न रूह न सीना है। बेटी के बिन पापा मम्मी जीना भी कोई जीना है। बहुत अच्छा, बहुत अच्छा, बहुत अच्छा। आलो को छेले दीकरी लिया वेट बताई। गजल ने व्याख्या कहूँ, तमे दाढ़ी करता हो अने गाल माथे ब्लेड लागे अने लोही निकले तो स्वाभाविक क्रिया कहवाई, पण गाल माथे मोरनू पीछू अडाड़ो ने लोही नो टचियो फूटे ने तो गजल कहवाई। आश्वासनो एकाद शब्द जिंदगी में हलचल मचावी शके, पण गजल आश्वासन नी भाषा नथी, गजल जखम नी भाषा छे, जख्मी द्वारा कहवायेली भाषा छे, जखम करवा माटे नी भाषा छे। गजल पासे थी आश्वासन शोधवू एटले माणेक चंदना गुटका माथी विटामिन गोतवा जेटलू अघरू। अने दोस्त गजल बहु मेहनत मांगे दोस्त, परिश्रम जागरण मरीज साहेबे लिख्यू छे, परिश्रम जागरण साहित्यनो कानून मांगे छे, ने बीजा शब्दों में कही तो जिगरनू खून मांगे छे, नथी स्पर्ती सकातू साहित्य ने कोई अल्पवाणी थी, कदी आकाश भींजातू नथी वादरना पाणी थी। अने कैलाशे लिख्यू दोस, गजल सर्जाईना कैलाश दिलमां दाह लाग्या वीण, प्रथम घेराय छे वादळ पछी वरसाद आवशे। बहु मेहनत मांगी ले दोस। अने आदिले कीधु छे, ए केश गूंथे अने गूंथाई गजल, ए पापड़ो ढाळे अने शरमाई गजल, कोण कहे छे के लईने आकार नथी, એ અંગ મરોડે ને વળખાય ગઝલ। કોણ કહે છે કે લઈને આકાર નથી, એ અંગ મરોડે અને વળખાય ગઝલ। ને દુઃખો મેં કામ જો આયે ઉસે હમ મિત કહેતે હૈ, દુઃખમાં કામ લાગે મિત્ર કહેવાય આપણું। દુઃખો મેં કામ જો આયે ઉસે હમ મિત કહેતે હૈ, ખુલે કાંટો પે જો સોવે ઉસે હમ પ્રીત કહેતે હૈ, વો ઠુમકા હૈ વો મુજરા હૈ જો સિક્કો પર ઉછલતા હૈ, लहू से जो लिखा जाए उसे हम गीत कहते हैं। हाँ, तो हवे आपनी समक्ष रजू थाय छे, कोयल ने थाय के मारो कंठ कोने आपू, मेघराजा ने थाय के मारो मलार कोण गाई, सरस्वती ने थाय के कोनी जीभ माते जईने बेसू, तो आ त्रणे जणे सर्वानुमते नक्की कर्यु के आवुं कोई पात्र होय तो ए हेमा मेहता छे। कंठ કંઠ કેણી ને કવિતા, કંઠ કેણી ને કવિતાનો ત્રિવેણી સંગમ હમણાં તમને જોવા મળશે। કંઠ કેણી અને એમના વિશેની વાત કરું, દૂરદર્શનમાં અંતાક્ષરીમાં આવે છે, સોની ટીવી, સ્ટાર ટીવી, સ્ટાર પ્લસ, આ બધે ઠેકાણે રજૂ થાય, અને ગાયનના ક્ષેત્રમાં ગમે જ્યાં જગાએ પહેલો પ્રાઇઝ લેવાની એને ખોટી આદત છે હંમેશા। કેટલે બધે ઠેકાણે લખે જુઓ, કવિલો, કુમાર, નવનીત, ગઝલ વિશ્વ, ગુજરાત સમાચાર, સ્ત્રી, કપોર દર્શન, અખંડ આનંદ, આ બધે ઠેકાણે લખે। આવો એમાં બેન, અત્યારે કવિતા એના હોઠોમાં તમને મૌન રૂપે થીજી ગયેલી લાગશે, પણ મૌનનો જ્યારે આ દરિયો પીગળશે ને ત્યારે સમસ્ત વાતાવરણમાં સૂરની સરિતાઓ વહેતી થઈ જશે। એમાં બેન આમીરભાઈની કસોટી પર ખરા ઉતરવાનો એક પ્રયાસ કરીશ, જરૂર, ખોટો નહીં પાડતો। એક મુક્તક સાથે, સમય નહીં બગાડું વધારે, એક મુક્તક સાથે, કે કઈ સ્વચ્છ સારું આચરણ પણ જોઈએ, કઈ સ્વચ્છ સારું આચરણ પણ જોઈએ, ને શાસન બદલવા શાણપણ પણ જોઈએ, કઈ સ્વચ્છ સારું આચરણ પણ જોઈએ, ને શાસન બદલવા શાણપણ પણ જોઈએ, ને આણી શકો બદલાવ આખા દેશમાં,
આણી શકો બદલાવ આખા દેશમાં, એવા પ્રયાસો જાગરણ પણ જોઈએ. કે આણી શકો બદલાવ આખા દેશમાં, એવા પ્રયાસો જાગરણ પણ જોઈએ. ને ગઝલ સાથે શરૂઆત કરું છું. ઇરશાદ. કે ઝાડ ત્યાં હોવા વિશેની બાતમી સાચી પડે, કે ઝાડ ત્યાં હોવા વિશેની બાતમી સાચી પડે, એક પીંછું ક્યારનું એ બારણામાં તરફડે. કે ઝાડ ત્યાં હોવા વિશેની બાતમી સાચી પડે, એક પીંછું ક્યારનું એ બારણામાં તરફડે. ને ગંધ ફેલાવી રહી છે લાગણીઓ એ હદે, કે ગંધ ફેલાવી રહી છે લાગણીઓ એ હદે, કે સાવ સાચુક લાય જોને માણસો તેથી સડે. કે ગંધ ફેલાવી રહી છે લાગણીઓ એ હદે, કે સાવ સાચુક લાય જોને માણસો તેથી સડે. ને એટલે ઇતિહાસ આખો ફેંદવો મારે પડ્યો, કે એટલે ઇતિહાસ આખો ફેંદવો મારે પડ્યો, કે આપણામાં આપણું હોવાપણું ક્યાંય જડે. આમી સાહેબ, આપણામાં આપણું કે એટલે ઇતિહાસ આખો ફેંદવો મારે પડ્યો, કે આપણામાં આપણું હોવાપણું ક્યાંય જડે. ને ચેતનભાઈ, કે વાઘ સિંહોની સતત ઘટતી જતી સંખ્યા વિશે, કે વાઘ સિંહોની સતત ઘટતી જતી સંખ્યા વિશે, લોમડીની જાત ભાષણ આપતી નજરે ચડે. કે વાઘ સિંહોની સતત ઘટતી જતી સંખ્યા વિશે, લોમડીની જાત ભાષણ આપતી નજરે ચડે. ને કોઈ પણ વાતે અતિશયતા જ આપે ખેદને, કોઈ પણ વાતમાં અતિ નકામી, કે કોઈ પણ વાતે અતિ સર્વત્ર વર્જિત, કે કોઈ પણ વાતે અતિશયતા જ આપે ખેદને, જ્યાં અવળચંડાઈ માણસ જાતને આવી અડે. ને ઘોર છે કળિયુગ, ને તેથી જ રાવણ રાજ છે. આમિર સાહેબ, કે ઘોર છે કળિયુગ, ને તેથી જ રાવણ રાજ છે. ને છોકરીની જાત માની કુખમાં એ ફળફડે, કે ઘોર છે કળિયુગ, માની કુખમાં ફળફડે, અને તેથી જ રાવણ રાજ છે. કે છોકરીની જાત માની કુખમાં એ ફળફડે. ને લોક પણ, છેલ્લો શેર સાંભળજો સાહેબનો, કે લોક પણ પથ્થર ગણી દેવી તરીકે પૂજતા, કે લોક પણ પથ્થર ગણી દેવી તરીકે પૂજતા, એક સ્ત્રીની આંખ હેમા ભીતરે તારી રડે. કે લોક પણ પથ્થર ગણી દેવી તરીકે પૂજતા, ને એક સ્ત્રીની આંખ હેમા ભીતરે તારી રડે. ને એક અમારા એક રાવર કાકા કરીને છે, એમની એક સ્પેશિયલ ફરમાઈશ છે, કે હઝલ થવા દો હેમા બેન. તો આજે તમારી સાથે એક શેર કરું છું, કે સરેઆમ જાફત ઉડાવી રહ્યા છે, સરેઆમ જાફત ઉડાવી રહ્યા છે, ને બધા લોકશાહી મનાવી રહ્યા છે. લોકશાહી, કે સરેઆમ જાફત ઉડાવી રહ્યા છે, ને બધા લોકશાહી મનાવી રહ્યા છે. ને આમિર સાહેબ સાંભળજો, નજર સામે ચોરી ચકારી થતી પણ, નજર સામે ચોરી ચકારી થતી પણ, ઘણા ચોર લોકો ચલાવી રહ્યા છે. કે નજર સામે ચોરી ચકારી થતી પણ, ઘણા ચોર લોકો ચલાવી રહ્યા છે. ને સજા આપવી કેટલી કોને કોને, સજા આપવી કેટલી કોને કોને, ગુનેગાર ખુદ એ બતાવી રહ્યા છે. ગુનેગાર, વાહ, ગુનેગાર બતાવે. કે સજા આપવી કેટલી કોને કોને, ગુનેગાર ખુદ એ બતાવી રહ્યા છે.
ને કરો પ્રશ્ન, ચહેરા બનાવે છે નેતા, કરો પ્રશ્ન, ચહેરા બનાવે છે નેતા, ને જવાબો હંમેશા સવાલી રહ્યા છે. કે કરો પ્રશ્ન, ચહેરા બનાવે છે નેતા, ને જવાબો હંમેશા સવાલી રહ્યા છે. ને કદી શાંતિ સંસદમાં જોઈ? હેમાં સંસદની કાર્યવાહી બધા નિહાળતા હશે ટીવી પર. કે કદી શાંતિ સંસદમાં જોઈ? હેમાં બધા સત્ર કાયમ ધમાલી રહ્યા છે. કે કદી શાંતિ સંસદમાં જોઈ? હેમાં બધા સત્ર કાયમ ધમાલી રહ્યા છે. અને એક આજની ઓડિયન્સને કદાચ હઝલ વધારે માફક આવે છે એવું લાગે છે. એક નાનકડી હઝલ તમારી સમક્ષ. હઝલ માં નહીં, ગઝલ હોત તો લઈ લેત બીજી વાર, નેક્સ્ટ ટાઈમ. કે હોમવર્ક રે બાકી, બાબો બેસી રહે છે. અત્યારે ફોનનું ન્યુસન્સ જબરદસ્ત ચાલ્યું છે, બધાના ઘરે કદાચ આ તકલીફ ત્રાસ. કે હોમવર્ક રે બાકી, બાબો બેસી રહે છે, ને ફોન હાથમાં રાખી બાબો બેસી રહે છે. ને નેટથી જ ચાલે છે આખી દુનિયા એની, નેટથી જ ચાલે છે આખી દુનિયા એની, ને વિવિધ એપ્સથી રાજી બાબો બેસી રહે છે. ને નામનીય સમજણના બહારની દુનિયાની, એને બહારનું કામ બતાવો તો ગગો જોઈ સાહેબ. કે નામનીય સમજણના બહારની દુનિયાની, ને ફેસબુકને વાંચી બાબો બેસી રહે છે. ને વાંચતોના એકે પુસ્તક, વાંચતોના એકે પુસ્તક, બસ પાને પાના ગૂગલમાં ઉથલાવી બાબો બેસી રહે છે. ને છેલ્લો શેર છે કે નેટ જાય તો અકળાતો, નેટ જાય અકળાતો, હેમાં ને આવે તો રાત રાત ભર જાગી બાબો બેસી રહે છે. વાહ, બહુ અચ્છું. નહીં, લોકોને હઝલ પસંદ પડી. આપણે લોકશાહીની વાત કરીને લોકશાહીની વ્યાખ્યા મેં કરીશ. લોકોના હાડકાની કલમ બનાવીને, લોકોના લોહીમાં બોળીને, લોકોની ચામડી માથે લખવું એટલે લોકશાહી. ગવર્મેન્ટ ફોર ધ પીપલ, બાય ધ પીપલ, ઓફ ધ પીપલ. લોકોના હાડકાની કલમ બનાવીને, લોકોના લોહીમાં બોળીને, લોકોની જ ચામડી માથે લખવું, અત્યારે એમ જ છે ને ઋષ. અચ્છે દિન આને વાલે. ફૂલમાં જે સ્થાન સુગંધનું છે, સરિતામાં જે સ્થાન સલીલનું છે, છીપમાં જે સ્થાન મોતીનું છે, વિદ્યામાં જે સ્થાન વિનયનું છે, ધર્મમાં જે સ્થાન પ્રેમનું છે, જિંદગીમાં જે સ્થાન વિશ્વાસનું છે, એ સ્થાન અમારા ધબકારની દુનિયામાં ચેતન પ્રેમવાળાનું છે. સાહેબ, લોકો ગઝલ સુધી વ્યવસ્થિત પહોંચે એને માટે પોતાને ત્યાં બોલાવે તો ઠીક, પણ તમે જાઓ એટલે તરત તમને ચા ને બિસ્કિટ મળી જાય, અને જતી વખતે બધાએ ફરજિયાત નાસ્તો કરીને જવાનો, અને ભાવે હોય એ પણ બહુ મોટી અલાવ. આ અઘરી વાત છે. તો મુંબઈમાં રોટલો મળે, ઓટલો ન મળે, આવી રીતે છતાં મુંબઈની અંદર લોકો સુધી, કારણ કે અમે લોકો જો બધા આ રીતે ભેગા ન થઈએ ને તો અમે એકબીજાને ક્યાંથી આ વાત પૂછાડી શકો તમે? એટલે બહુ આનંદ થાય છે હવે આપની સમક્ષ રજૂ થાય છે ચેતન પ્રેમવાલા. એક મુક્તકથી શરૂઆત કરું છું કે તું સમયને આંબવાનું છોડી દે, તું સમયને આંબવાનું છોડી દે, રાત દી ફંફોસવાનું છોડી દે. તું સમયને આંબવાનું છોડી દે, રાત દી ફંફોસવાનું છોડી દે, અને જે લખ્યું હો ભાગ્યમાં ચેતન મળે, જે લખ્યું હો ભાગ્યમાં ચેતન મળે, હસ્તરેખા માંજવાનું છોડી દે. વાહ વાહ, હસ્તરેખા માંજવાનું, હસ્તરેખા માંજવાનું છોડી દે. અને બધા સમય કાઢીને મુંબઈમાં
વર્કિંગ ડે ના આવ્યા છો. એક ગઝલથી શરૂઆત કરું છું. મિત્રો મળતા નથી, નથી મળતો નિરાંતે, નથી મળતો નિરાંતે આહવાજે, નથી મળતો નિરાંતે આહવાજે, કરે કોશિશ અવાશે આહવાજે, નથી મળતો નિરાંતે આહવાજે, કરે કોશિશ અવાશે આહવાજે, અને વિખેરાઈ ગયા હતા આપણે જ્યાં, વિખેરાઈ ગયા હતા આપણે જ્યાં, ગલીના એ જ નાકે આવાજે, વિખેરાઈ ગયા હતા આપણે જ્યાં, ગલીના એ જ નાકે આવાજે, હજી એ ચાંદ ઉગે છે જરૂખે, એ અંડરલાઈન છે, હજી એ ચાંદ ઉગે છે જરૂખે, સખી દર્શનની પ્યાસે આવાજે, હજી એ ચાંદ ઉગે છે જરૂખે, સખી દર્શનની પ્યાસે આવાજે. અને મુંબઈ ઘરાની જિંદગી છે કે ફરે છે દિલમાં કંઈ ભાર લઈને, ફરે છે દિલમાં કંઈ ભાર લઈને, અહીં હળવું થવાશે આવાજે, ફરે છે દિલમાં કંઈ ભાર લઈને, અહીં હળવું થવાશે આવાજે. ને છેલ્લો શેર છે આ ગઝલનો કે ન મળવાના બહાના પૂરા થઈ ગયા, ન મળવાના બહાના પૂરા થઈ ગયા, અમસ્તા કો બહાને આવાજે, ન મળવાના બહાના પૂરા થઈ ગયા, અમસ્તા કો બહાને આવાજે, નથી મળતો નિરાંતે આવ આજે. એક બીજી ગઝલ છે, મતલબ પેશે ખિદમત છે કે તૂટતા સંબંધને જોડે ટકાવે, તૂટતા સંબંધને જોડે ટકાવે, કોઈ ફેવિકોલ પણ એવું બનાવે, તૂટતા સંબંધને જોડે ટકાવે, ને કોઈ ફેવિકોલ પણ એવું બનાવે, ને જો મળ્યું ઝાઝું તને તો વહેંચ થોડું, જો મળ્યું ઝાઝું તને તો વહેંચ થોડું, ક્યાં સુધી બસ સ્વાર્થની ભેંસો ચરાવે, જો મળ્યું ઝાઝું તને તો વહેંચ થોડું, ક્યાં સુધી બસ સ્વાર્થની ભેંસો ચરાવે. ને એક શેર થયો છે જોજો કે ઠૂંઠામાં કૂંપળ નવી ઉગી શકે છે, ઠૂંઠામાં કૂંપળ નવી ઉગી શકે છે, પ્રેમનું સિંચન યદા કોઈ કરાવે, ઠૂંઠામાં કૂંપળ નવી ઉગી શકે છે, પ્રેમનું સિંચન યદા કોઈ કરાવે. ના મારો ગમતો શેર છે, બધા કવિ મિત્રોને અર્પણ છે કે મેજ કાગળ પેન શ્યાહી સગડું તો છે, મેજ કાગળ પેન શ્યાહી સગડું તો છે, પણ લખું ત્યારે જ જ્યારે એ લખાવે, મેજ કાગળ પેન શ્યાહી સગડું તો છે, પણ લખું ત્યારે જ જ્યારે એ લખાવે. ને મક્તાનો શેર પેશે ખિદમત છે, કહ્યું છે કે જડ થઈને, જડ થઈને ક્યારનો ઊંઘી રહ્યો છે, જડ થઈને ક્યારનો ઊંઘી રહ્યો છે, કાશ ચેતન આત્માને પણ જગાડે, જડ થઈને ક્યારનો ઊંઘી રહ્યો છે, કાશ ચેતન આત્માને પણ જગાડે, કોઈ તો ફેવિકોલ એવું બનાવે. એક ગઝલ હજી લઉં છું. જનરલી હું કોઈને અર્પણ નથી કરતો, પણ અહીંયા ઘણા યુવાનો આવ્યા છે અને ઘણા બધા યુવાન હૃદય છે, યુવાનો કરતાં યુવાન હૃદય વધુ દેખાય છે, એમને આ ગઝલ અર્પણ છે. મતલાનો શેર કયો છે કે
નઝાકત અલગ છે. નઝાકત અલગ છે, શરારત અલગ છે. નઝાકત અલગ છે, શરારત અલગ છે. ને તમે જે કરો છો, તમે જે કરો છો, કરામત અલગ છે. નઝાકત અલગ છે, શરારત અલગ છે. ને તમે જે કરો છો, કરામત અલગ છે. ના શેર જોજો, થોડો નાજુક શેર થયો છે કે હટે થોડું ઘૂંઘટ, હટે થોડું ઘૂંઘટ, નમે થોડી પાપણ. હટે થોડું ઘૂંઘટ, નમે થોડી પાપણ, નજરથી મળે છે એ સ્વાગત અલગ છે. હટે થોડું ઘૂંઘટ, નમે થોડી પાપણ, નજરથી મળે છે એ સ્વાગત અલગ છે. અને આ શેર જોજો કે બધા જે મજનું થયા છે એ લોકોને અર્પણ છે આ શેર, કે હૃદય તમને આપી, હૃદય તમને આપી, કશું એ ન માંગે. અમીર સાહેબ, હૃદય તમને આપી, કશું એ ના આપે. હૃદય તમને આપી, કશું એ ન માંગે, ખરો છે એ દાતા, સખાવત અલગ છે. હૃદય તમને આપી, કશું એ ન માંગે, ખરો છે એ દાતા, સખાવત અલગ છે. ને એક શેર છે કે જીવનભર ગુલોને સલામત જે રાખે, જીવનભર ગુલોને સલામત જે રાખે. અરે કંટકોની ઇબાદત અલગ છે, જીવનભર ગુલોને સલામત જે રાખે. અરે કંટકોની ઇબાદત અલગ છે. ને આ મક્તાનો શેર છે, એક પાષાણ ચેતન બન્યો સાથી મિત્રો, એક પાષાણ ચેતન બન્યો સાથી મિત્રો, થઈ પ્રેમની જે ઇનાયત અલગ છે. એક પાષાણ ચેતન બન્યો સાથી મિત્રો, થઈ પ્રેમની જે ઇનાયત અલગ છે. નઝાકત અલગ છે, શરારત અલગ છે, તમે જે કરો છો, કરામત અલગ છે. પ્લોટ હોય ને, પ્લોટ એવડું મકાન ન હોય, પ્લોટ એવડું મકાન ન હોય, મકાનો એવડો દરવાજો ન હોય, દરવાજો એવડી સાંકળ ન હોય, સાંકળો એવડું તાળું ન હોય, અને તાળું એવડી ચાવી ન હોય, છતાં નાની એવી ચાવી આખા મકાન પોતાનું કરીને રાખે, તો અમારા નવીન શેઠિયા ધબકારની નાની એવી ચાવી છે. એણે સમસ્ત ધબકારને પોતાનું કરે. જો આ સાંભળજો, જે શબ્દોમાં અનુભવનું આત્મબળ હોય, પરિશ્રમનું પીઠબળ હોય, સત્યનું સામર્થ્ય હોય, રજૂઆતની રવાનગી હોય ને જિંદગીનો નિચોડ હોય ને, એ શબ્દો ફક્ત મનોરંજન ન કરાવે, મનોમંથન પણ કરાવે. તમે જોજો, આજે વાણી સ્વયં ઋષિત્વને પ્રાપ્ત કરશે, શબ્દ સ્વયં બ્રહ્મત્વને પ્રાપ્ત કરશે. શબ્દનું જે સાકાર તત્વ છે, એ તત્વનું સત્વ, એ તત્વની માત્રા, એ તત્વની કક્ષા, એ તત્વનું મેગ્નિટ્યુડ, એ તત્વનું ડાયમેન્શન, એનું બહુ ઊંચી કક્ષાએ હમણાં ઉર્ધ્વગમન થશે, બહુ ઊંચી કક્ષાએ દોષ. અને દોષ સુખડ જેમ તમે જોજો, એ બોલશે ને, સુખડ જેમ શબ્દો ઉતરતા રહે છે, તિલક કોઈ આવીને કરશે અચાનક. તિલક કરવા માટે જ્યારે આમ સુખડ ઘસતા ને, સુખડ જેમ શબ્દો ઉતરતા રહે છે, તિલક કોઈ આવીને કરશે અચાનક. ફર્સ્ટ પ્રાઇઝ બનેલું છે વિનર તરીકે હિન્દી પોએટ્રીમાં, મનમોહન સિંહે ફર્સ્ટ પ્રાઇઝ આપ્યું છે હિન્દી પોએટ્રી માટે. પોએટ્રી હિન્દી, ગુજરાતી, કચ્છી, મરાઠી, બધી ભાષામાં, ખાસ કરીને ઉર્દુની અંદર બહુ એનું પ્રભુત્વ છે. એન્કર પૂનમ શાયરીના, એ પૂનમ શાયરીના એન્કર હતા ઘણા વખત સુધી. આપની સમક્ષ રજૂ થાય છે નવીન શેઠિયા. હવે હું રહી ગયો ચેલેન એ થાય ખરું.
એક મુક્તકથી ચાલુ કરું છું. આ ધબકાર માટે, ઇરશાદ ધબકાર માટે મુક્તક છે. અલગ યહાં ફહરિસ્ત નહીં હૈ, અલગ યહાં કોઈ લિસ્ટ નહીં હૈ, અલગ યહાં ફહરિસ્ત નહીં હૈ, અપનો કી બેગાનો કી, દિલ સે આઓ ભગત હોતી હૈ આમંત્રિત મહેમાનો કી, કદ્ર યહાં હોતી હૈ ફન કી, કદ્ર યહાં હોતી હૈ ફન કી, ઓર પૂજા વિદ્વાનો કી, ધબકાર અગર સચ પૂછો તો હૈ એક મહેફિલ મસ્તાનો કી. વાહ વાહ, બહુત અચ્છી. એક ગઝલ મતલા છે, યાદ તમારી આવે તેદી મારા મનમાં જલસો, યાદ તમારી આવે તેદી મારા મનમાં જલસો, કૃષ્ણની બંસી વાગે ને જેમ વૃંદાવનમાં જલસો, કૃષ્ણની બંટી વાગે, વાહ, કૃષ્ણની બંસી વાગે ને જેમ વૃંદાવનમાં જલસો. ને શેર સાંભળજો કે આંખો ને તો ઉત્સવ જ્યારે દર્શન થાય તમારા, આંખો ને તો ઉત્સવ, આ ભાવ બધાને પેદા થતા હોય છે પણ બોલી નથી શકતા લોકો, આંખો ને તો ઉત્સવ જ્યારે દર્શન થાય તમારા, ઇન્દ્રધનુષ છલકાય ને ચોગમ જેમ ગગનમાં જલસો, ને મલકે હોઠ તમારા તો આ દુનિયા ગાંડી ગયેલી, મલકે હોઠ તમારા તો આ દુનિયા ગાંડી ગયેલી, હસો અગર ખડખડાટ ચૌદે ચૌદ ભુવનમાં જલસો, મલકે હોઠ તમારા તો આ દુનિયા ગાંડી ગયેલી, હસો અગર ખડખડાટ ચૌદે ચૌદ ભુવનમાં જલસો. અને શેર સાંભળજો, મોઢે મોઢે રોજ તમારા કેશ કલાપની ચર્ચા, મોઢે મોઢે રોજ તમારા કેશ કલાપની ચર્ચા, જુલ્ફ ખુલે તો ખુશ્બોનો થઈ જાય પવનમાં જલસો. અને શેર સાંભળજો કે મૌન ધરો તો ધારણ કરતી મૌન બધી ભાષાઓ, આપણું પ્રિય પાત્ર મૌન થઈ જાય તો બધું બંધ, મૌન ધરો તો ધારણ કરતી મૌન બધી ભાષાઓ, બોલો તો જાણે જય જય વંતી નો ગાયનમાં જલસો. અને ખાસ ખાસ શેર છે, ચાલ તમારી મીરની જાણે ગઝલ ઢળે પિંગળમાં, ચાલ તમારી મીરની જાણે ગઝલ ઢળે પિંગળમાં, કાં છેડે ખયામ રૂબાઈ સુરા સદનમાં જલસો, ને કયા કરું જપ તપ તો પામું સ્થાન તમારા હૃદયે, કયા કરું જપ તપ તો પામું સ્થાન તમારા હૃદયે, યજ્ઞ આદરું કયો તો થાવા દો ત્રિભુવનમાં જલસો. અને આ ખાસ શેર છે કે બનો તપસ્યાનું માધ્યમ તો કુંડલીની જાગૃત જાગૃત, બનો તપસ્યાનું માધ્યમ તો કુંડલીની જાગૃત જાગૃત, ઈંગળા પિંગળા ખુલે સુષુમણા યોગાસનમાં જલસો. અને મક્તાનો શેર છે, અર્પણ કરે નવીન ગઝલ હે દેવી તવ ચરણોમાં, અર્પણ કરે નવીન ગઝલ હે દેવી તવ ચરણોમાં, ચિંતનમાં આનંદોત્સવ ને થાય મનનમાં જલસો. વાહ, જલસો જલસો. હઝલની શરૂઆત થઈ ગઈ છે એટલે એક હઝલ સંભળાવું છું. મેડમ નરમ છે કે ગરમ પુષ્ટિકરણ કરતા રહો, મેડમ નરમ છે કે ગરમ પુષ્ટિકરણ કરતા રહો, લઈ પારખીને મૂળ એનો આચરણ કરતા રહો. ને શેર સાંભળજો, એ જે કહે તે સાંભળો, એ જે કરે તે વાહ વાહ, એ જે કહે તે સાંભળો, એ જે કરે તે વાહ વાહ, ચારે તરફ એની જ હરદમ બસ ભ્રમણ કરતા રહો. ને શેર સાંભળજો કે ભૂલો ઉપર એની કદી પણ,
ધ્યાનને જવા ન દો, ભૂલો ઉપર એની કદી પણ ધ્યાનને જવા ન દો, તારીફ એની સ્ટાઇલની સહવિસ્તરણ કરતા રહો, તત્પર રહો એની મદદ કરવા તમે પ્રત્યેક પળ, તત્પર રહો એની મદદ કરવા તમે પ્રત્યેક પળ, છો ગાંડ પણ સમજે આ દુનિયા, ગાંડ પણ કરતા રહો. એને ખુશી કરો બસ. ને શેર સાંભળજો કે મમ્મી ને તેણીની વખાણો દિવસમાં બે ત્રણ વખત, મમ્મી ને તેણીની વખાણો દિવસમાં બે ત્રણ વખત, ખુશહાલ બેટર હાફનું અંતઃકરણ કરતા રહો. બેટર હાફ અને પરવા નહીં, શેર સાંભળજો કે પરવા નહીં એને કદર કંઈ થાય કે ના થાય, પણ એના હૃદયનું પ્રેમથી શુદ્ધિકરણ કરતા રહો. ન્યાસેર છે કે દો ભાસવા એને સતત, એને જ પડખે છો તમે, દો ભાસવા એને સતત, એને જ પડખે છો તમે, એવા જ યત્નો ને પ્રયત્નો ક્ષણે ક્ષણ કરતા રહો. અને આ ખાસ છે એ છેતરે તો છેતર આવી જાઓ, બહુ સહેલાઈથી એ છેતરે, મને લાગતું ગમતું નથી કોઈને, તાળીઓ તો કોઈ પાડતું નથી, એ છેતરે તો છેતરાઈ જાઓ બહુ સહેલાઈથી, એ સત્યને વિસરી જઈ ભગવત સ્મરણ કરતા રહો. ને પડદા ને રહેવા દો હંમેશા એના ગોટાળા ઉપર, ચાયમાં સાકર ઓછી કે મીઠું ઓછું કહ્યું કોઈ ખાવામાં, એવો ગોટાળો પડદા ને રહેવા દો હંમેશા એના ગોટાળા ઉપર, ને આંધળો એના ઉપર વિશ્વાસ પણ કરતા રહો. એની મોહબ્બત પામવા કુરબાન થઈ જાઓ તમે, એની મોહબ્બત પામવા કુરબાન થઈ જાઓ તમે, મજનુ અને રાંઝા તણું બસ અનુસરણ કરતા રહો. ને મુશ્કેલીઓ મજબૂરીઓનો ભાસ એને થાય ના, મુશ્કેલીઓ મજબૂરીઓનો ભાસ એને થાય ના, ઊભું હંમેશા ખુશનુમા વાતાવરણ કરતા રહો. ને દરરોજ ઈચ્છા એવી ફરમાવો કે આ સાતે જન્મ, દરરોજ ઈચ્છા એવી ફરમાવો કે આ સાતે જન્મ, બસ તું જ હો અર્ધાંગિની એવું રટણ કરતા રહો. ને મક્તાનો શેર છે, દરરોજ ઈચ્છા એવી ફરમાવો કે આ સાતે જન્મ, પછી એમ કહેવાનું કે આ છેલ્લો જન્મ છે તો ચાલે, દરરોજ ઈચ્છા એવી ફરમાવો કે આ સાતે જન્મ, બસ તું જ હો અર્ધાંગિની એવું રટણ કરતા રહો. ને મક્તાનો શેર છે, છે નવીન નાટક જિંદગીનું, છે નવીન નાટક જિંદગીનું, ને સમયનો સ્ટેજ છે, છે નવીન નાટક જિંદગીનું, ને સમયનો સ્ટેજ છે, હસબન્ડ થવાનો અભિનય આ મરણ કરતા રહો. એક વસ્તુ કહું, છે નવીન નાટક જિંદગીનું, ને સમયનો સ્ટેજ છે, હસબન્ડ થવાનો અભિનય, તમારે ખાલી અભિનય જ કરવાનો છે બાકી કઈ, હસબન્ડ થવાનો અભિનય આ મરણ કરતા રહો. એમ કહેવાય છે કે એકદમ ખાસ ડિસિઝન લેવું હોય ને આપણે જીવનમાં કોઈ બાબતમાં, તો હંમેશા આપણું દિમાગ કે એ પ્રમાણે કરવું, તો પછી વિચાર આવે કે ચાલો દિમાગનો તો ભરોસો નહીં, તો ક્યારેક આમ ચાલે ક્યારેક આમ ચાલતું હોય, એની બદલે બધા યાદ રાખી લો આ વાત કે આપણું દિલ કહે ને એ પ્રમાણે જ કરાય. હવે દિલને દિમાગ બાજુમાં રહેવા દો, આપણી વાઈફ કહે ને એ પ્રમાણે કરવાનું, દિલ પણ ન હાલે ને દિમાગ ન હાલે, આપણી વાઈફ કહે પ્રમાણે કરવાનું, સુખી થવું જ. અનુભવ છે, જો ગુજરી હમ પર વો ન ગુજારે ખુદા કિસી પર, કાટે બોએ. એક રચના એમની ખાસ ફરમાઈશ છે, હિન્દીમાં છે, મેને તો અદ્ભુત અદ્ભુત રચના છે જેનો કોઈ જવાબ નહીં, મેને તો કાંટે બોએ હૈ ક્યા મું લેકર પૂજા કરને મેં મંદિર મેં જાઉંગા, વાહ વાહ, ક્યા મું લેકર પૂજા કરને મેં મંદિર મેં જાઉંગા,
मैंने आग लगाना सीखा, कैसे दीप जलाऊंगा। वाह, क्या मुंह लेकर पूजा करने मैं मंदिर में जाऊंगा। मैंने आग लगाना सीखा, कैसे दीप जलाऊंगा। कुछ नैवेद्य नहीं ले सकता क्योंकि पाप का पैसा है। मैंने तो कांटे बोए हैं, फूल कहाँ से लाऊंगा। बहुत अच्छा। झूठ कहा है चोरी की है, झूठ कहा है चोरी की है, तिस पर सीना जोरी की है। बहुत सताया है लोगों के अरमानों की होरी की है। मजबूरों पर सदा हंसा हूं, फिर कैसे रो पाऊंगा। मैंने तो कांटे बोए हैं, फूल कहाँ से लाऊंगा। बंशे मंत्रोच्चार नहीं कर सकता, पूजा पाठ में क्या जानू। मंत्रोच्चार नहीं कर सकता, पूजा पाठ में क्या जानूं। खुद को नहीं जानता तो भगवान को कैसे पहचानूं। अरे वाह, क्या बात, क्या बात। मंत्रोच्चार नहीं कर सकता, मंत्रोच्चार नहीं कर सकता, पूजा पाठ में क्या जानूं। खुद को नहीं जानता तो भगवान को कैसे पहचानूं। अर्जुन जैसे दिव्य चक्षु मैं किससे लेने जाऊंगा। मैंने तो कांटे बोए हैं, फूल कहाँ से लाऊंगा। बहुत अच्छा। और बंद है कि लोभ से है संबंध पुराना। बहुत बढ़िया, बहुत बढ़िया। लोभ से है संबंध पुराना, क्रोध से गहरा नाता है। रग रग में है काम बसा जो मन को नाच नचाता है। बहुत पुराने साथी हैं, सब कहाँ छोड़ कर जाऊंगा। मैंने तो कांटे बोए हैं, फूल कहाँ से लाऊंगा। लोभ से है संबंध पुराना, क्रोध से गहरा नाता है। रग रग में है काम बसा जो मन को नाच नचाता है। बहुत पुराने साथी हैं, सब कहाँ छोड़ कर जाऊंगा। मैंने तो कांटे बोए हैं, फूल कहाँ से लाऊंगा। और ये खास बंद है, जरा ध्यान दीजिएगा। मुट्ठी में अभिमान बंद है, मुट्ठी में अभिमान। बहुत बढ़िया है। मुट्ठी में अभिमान बंद है, उसे छोड़ना मुश्किल है। मुट्ठी नहीं खुलेगी तो फिर हाथ जोड़ना मुश्किल है। मुट्ठी में अभिमान बंद है, उसे छोड़ना मुश्किल है। मुट्ठी नहीं खुलेगी तो फिर हाथ जोड़ना मुश्किल है। हाथ नहीं जब जोड़ूंगा तो कैसे शीश झुकाऊंगा। मैंने तो कांटे बोए हैं, फूल कहाँ से लाऊंगा। हिंदी संस्कृति जो फॉरेन में चाइनीज हो के जैपनीज हो तो हाथ जोड़वा जोड़ने आम कर पगे लगी ले। अपने तो हाथ जोड़वा पड़े ने त्यारे जोड़ी सकें कि जयरे मुठ्ठी खोली नाखी। मुठ्ठी में अभिमान बंद के उसे छोड़दा मुश्किल है। मुठ्ठी नहीं खुलेगी तो फिर हाथ जोड़दा मुश्किल है। हाथ अगर ना जोड़ सकूँ तो कैसे शीश झुकाऊंगा। मैंने तो कांटे बोए हैं, फूल कहाँ। बहुत अच्छे, क्या बात। अंतिम से कंक्लूजन, मैं मंदिर में जा पहुंचा आखिर घबराते घबराते। मैं मंदिर में जा पहुंचा आखिर घबराते घबराते। काम क्रोध मद लोभ मोह को देखा दूर दूर जाते। बसा लिया भगवान को मन में, अब न कभी बिसराऊंगा। मैंने कांटे बोए थे पर अब मैं फूल खिलाऊंगा। क्या बात, क्या बात, बहुत सुंदर। मित्रों, कविता सर्जन करता पण वधु कठिन काम छे कवि सम्मेलननुं संचालन करवुं। आ संचालन एवी प्रक्रिया छे के जेमां सुक्की रेतीमां माछलीओने तरता अने जीवता शीखवामां आवे अने ऊपरथी दरियाने शाबासी आपवी पड़े। आवुं कपरुं काम बहु सुंदर रीते अमीर साहेबे अहींया कर्युं छे। संचालक ने बीजी एक बहु मोटी कठिनाई छे, कर्मनी कठिनाई कहेवाय। कवि सम्मेलन पूरु थवामां होय, श्रोताओ बेटरी डिस्चार्ज तरफ जई रही होय, कोई निंद्रा तरफ, भाई साहेब कोई, हाँ गुड मॉर्निंग, कोई निंद्रामां होय, कोई एवो कोई शेर सांभळ्यो होय अने तंद्रामां पोतानी प्रेयसीने याद करता बेसी गया होय, ત્યારે
આ જે છેલ્લો કવિ આવતો હોય ને, જે સંચાલક બન્યો હોય, એને એ બધાને જગાડવાનો હોય. અમીર સાહેબની હાજરી માત્રથી વાતાવરણમાં સુવાસ ફેલાઈ જાય છે. હાસ્ય જેમનું યૌવન છે, પ્રસન્નતા જેમનો પ્રાણ છે, શબ્દ મહા સરસ્વતી એમના હૃદયમાં બેઠા છે, શબ્દ એમનો પ્રાણવાયુ છે. અને રજૂઆત તમે જોજો, અમીર સાહેબની રજૂઆત આપણે ઘણા વર્ષોથી તમે નહીં જોઈએ એવી મોંઘેરી મિરાજ છે અમીર સાહેબની રજૂઆત. અમીર સાહેબની સિદ્ધિઓ વિશે થોડી ઘણી વાત કરવા જેવી છે કે આજે જે ગઝલકારો હયાત છે એમાંના સૌથી સિનિયર ગઝલકાર દેવદાસભાઈ અમીર છે. અમે એવા જ આશીર્વાદ માંગીએ છીએ કે તમારું 125મી જયંતિ આપણે અહીંયા સોમૈયામાં ઉજવીએ. અમીર સાહેબે 1000થી વધુ સોલો પ્રોગ્રામ કર્યા છે, વન મેન શો 1000થી વધુ. 1009 જે આજે તાજેતરમાં થયું કે 1000થી વધુ સોલો પ્રોગ્રામ કર્યા છે. આપણા જે પૂર્વ સૂર્યો ગઝલકારો થઈ ગયા, સૈયદા સાહેબ, બેફામ, મરીઝ, ઘાયલથી કરી અને હમણાં જે સૌથી યુવા ગઝલકારમાં ભાવેશ શાહ આવે છે, એ બધા સાથે મુશાયરામાં પઠન અને સંચાલન તેમણે નભાવ્યું છે. એક બીજી જે એમની ખાસિયત છે કે એમણે માંગરોળ પાસે એમના ગામ લોએજમાં એક એવી સ્કૂલ બનાવી છે જે હવે ટૂંક સમયમાં લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં આવશે, કે એ સ્કૂલમાં એટલા વિદ્યાર્થીઓ છે જે ગામની વસ્તી કરતાં પણ વધુ છે. એ ગામમાં જેટલા વિદ્યાર્થીઓ રહે છે, 4500થી વધુ વિદ્યાર્થીઓ છે, એ ગામની જે વસ્તી છે એનાથી પણ વધુ છે. એ બહુ મોટી લબ્ધિ છે. અને ગુજરાતી ગઝલને જે એણે ઘર ઘર પહોંચાડી, એ મન્હર ઉદાસનું સૌથી પહેલું જે આલ્બમ આવ્યું હતું ને, એમાં 6 ગઝલકારો હતા, એમાંના એક દેવદાસભાઈ અમીર હતા. એક મુક્તકથી સાહેબને રજૂ કરું છું કે એક ધારો 100 વર્ષ ગાતો રહ્યો, એક ધારો 100 વર્ષ ગાતો રહ્યો, જિંદગી તારી તરસ ગાતો રહ્યો, ને વેદનાની ચીસને મેં ઝાડવી, વેદનાની ચીસને મેં ઝાડવી, ને લોક કહી ગયા બહુ સરસ ગાતો રહ્યો. આપ સૌની જોરદાર તાળીઓ સાથે દેવદાસભાઈ અમીર. મારો પરિચય હું મારી રીતે આપું. જીવનના દરેકે દરેક ક્ષેત્રો અજમાવી ચૂક્યું છું, ઈશ્વરની દયા છે. તમે એક જોજો, શારીરિક, માનસિક, આર્થિક, આધ્યાત્મિક, ભૌતિક, નૈતિક, સામાજિક દરેક રીતે સુખ ઈશ્વરે આપ્યું. દરેકે દરેક પાત્રો ભજવી ચૂક્યો છું. હું ચાલુક્ય વંશનો સિદ્ધરાજ જયસિંહ બર્બરક જિષ્ણુ, માળવાનો માનવપતિ મુંજ, સમ્રાટ અશોક પહેલાંના માનરાજવી ચંદ્રગુપ્તનો ગુરુ વિષ્ણુગુપ્ત ચાણક્ય, હું મિથિલાનો જનક વૈદેહી, જૂનાગઢનો નરસિંહ મહેતો, હું દિલ્હીનો પૃથ્વીરાજ ચૌહાણ, ચિત્તોડનો રાણો પ્રતાપ, મહારાષ્ટ્રનો છત્રપતિ શિવાજી મહારાજ, હું ગરવી ગુજરાતનો મોહનદાસ કરમચંદ ગાંધી, હું સમસ્ત મુઘલ સલ્તનત, બાબર ધી બ્રેવ, હુમાયુદ્દી અનલક્કી, અકબર ધ ગ્રેટ, સલીમ ધ ગ્રેટ, જસ્ટિસ શાહજહાન ધ મેગ્નિફિસન્ટ, હું મુઘલ સલ્તનતનો આખરી શહેનશાહ બહાદુર ઝફર, હિન્દ વીમે બૂ રહેગી જબ તલકી માનકી, તખતે લંડન તક ચલેગી તેગ હિન્દુસ્તાન કી, હું શેક્સપિયરનો જુલિયસ સીઝર હેમ્લેટ અને ઓથેલો, હું ટેક્સટાઇલ માર્કેટની લીડિંગ પર્સનાલિટી દેવદાસ અમીર. મારા પરિચય આપવા પડે. મુક્તકથી શરૂઆત કરું. વાસને વિંધી શકો તો વાસડીએ થઈ જશે. મેં જોયું કૃષ્ણ માટે લોકોને બહુ પેલું છે. વાસને વિંધી શકો તો વાસડીએ થઈ જશે, સૂર વાયુ બંસરીના આભ સુધી લઈ જશે,
કૃષ્ણને રાધાની આંખે કોક દીધું, જોઈજો રંગ શ્યામલ છે છતાંય બહુ રૂપાળો થઈ જશે. કૃષ્ણ કો દેખો રાધા કી આંખ છે, લૈલા એવી બેકાર દેખાતી, પણ લૈલા કો દેખો મજનુ કી આંખ છે, કૃષ્ણ કો દેખો રાધા કી આંખ છે. એક મુક્તક સાથે ગઝલ રજૂ કરું. કામ કરવાનો બધો અસબાબ હોવો જોઈએ, અસબાબ એટલે સરસામાન. કામ કરવાનો બધો અસબાબ હોવો જોઈએ, એની પાસે આ હૃદયનો રાજ હોવો જોઈએ. આ રીતે ખાતર પડે નહીં લાગણીના મહેલમાં, ચાણ ભેદુનો જેમાં હાથ હોવો જોઈએ. હા, ઘરના જ ઘા કરી ગયા દોસ્ત. જિંદગીનો એટલો બસ સાર હોવો જોઈએ, જ્યાં સુધી જીવું છું તારો સાથ હોવો જોઈએ. દુર્ભાગ્યે મારી વાઈફ 12 વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગઈ. એક વસ્તુ મેં અનુભવી, બચપનમાં કોઈની મા ન મરવી જોઈએ, ને અમારી ઉંમરે કોઈની પત્ની ન મરવી જોઈએ. એ જ ચાહત છે કે મબલક પ્યાર હોવો જોઈએ, છું ધરા દિંગી સતત વરસાદ હોવો જોઈએ. અને સામે ઘણા છે ને આઈ લવ યુ એમ રાડું પડે, મોરલાની જેમ ગહેકીને કદી કહેવાય નહીં. મોરલાની જેમ ગહેકીને કદી કહેવાય નહીં, પ્યારના ઇકરારમાં થડકાટ હોવો જોઈએ. મોરલાની જેમ ગહેકીને કદી કહેવાય નહીં, પ્યારના ઇકરારમાં થડકાટ હોવો જોઈએ. ને એ શેર સુન્ના દોસ્ત ગોર છે, આમ નહીતર ભેદભાવો એ કદી રાખે નહીં, આમ નહીતર ભેદભાવો એ કદી રાખે નહીં, આ ખુદા પણ કોક દી ઇન્સાન હોવો જોઈએ. હા, આ ગરીબને આ તવંગર, આમ નહીતર ભેદભાવો એ કદી રાખે નહીં, આ ખુદા પણ કોક દી ઇન્સાન હોવો જોઈએ. અને ભાગ્યની એવી બુલંદી દે મને તું ઓ ખુદા, ભાગ્યની એવી બુલંદી દે મને તું ઓ ખુદા, કે દોડવાનું થાય ત્યારે ઢાળ હોવો જોઈએ. હા, ભાગ્યની એવી બુલંદી, આજે જો ને આજે મને ઢાળ મળી ગયો છે. ભાગ્યની એવી બુલંદી દે મને તું ઓ ખુદા, કે દોડવાનું થાય ત્યારે ઢાળ હોવો જોઈએ. ને હો ભલે ખોટો, છતાં મબલક દિલાસો આપજો પ્લીઝ. હો ભલે ખોટો, છતાં મબલક દિલાસો આપજો. એટલે જીવવાને કાંઈક તો આધાર હોવો જોઈએ. પલ ઘર પલ ભર કે લીએ કોઈ હમે પ્યાર કર લે જૂઠા હી સહી. હો ભલે ખોટો, છતાં મબલક દિલાસો આપજો. જીવવાને કાંઈક તો આધાર હોવો જોઈએ. ને મિત્રોની એક મહેરબાની છે દોસ્ત, તમારો મિત્ર જ તમારો દુશ્મન થઈ શકે, કારણ કે સગાઓ તો પહેલેથી હોય જ. પાર્લામાં તમે પતંગ ઉડાડો તો કાલબા દહીંવાળો ન કાપે, કાપવાળો બાજુમાં જ. તો મિત્રોમાં એક તમારે હંમેશા વિશ્વાસ રાખવો એક બાબતમાં, કે મારશે નહીં કોઈ દી વિશ્વાસમાં લીધા વગર. મારશે નહીં કોઈ દી વિશ્વાસમાં લીધા વગર, એટલો તો દોસ્ત પર વિશ્વાસ હોવો જોઈએ. વિશ્વાસમાં લીધા વગર નો મારે જેન્ટલમેન છે. આવો મારશે નહીં કોઈ દી વિશ્વાસમાં લીધા વગર, એટલો તો દોસ્ત પર વિશ્વાસ હોવો જોઈએ. ને એક આવે, એક જમાનો હતો આપણો, એક આવે જાય બીજો શું મજા એમાં અમીર, આપણે ત્યાં દોસ્તનો દરબાર હોવો જોઈએ. રોજ 15-20 જણા તો ખાલી પીવા આવતા, આપણે ત્યાં જ મળતું. હવે બંધ કર્યું, 3-4 વર્ષ થઈ ગયા. 52 વર્ષ સુધી દારૂ પીધો ને તમારે અમે પ્રેમથી બોલી શકું છું. આ ગઝલ હવે કરજૂ કરું છું. પરસો તો ઉપાધ્યાય ગાય છે, અને ફોરેનમાં જ્યારે અમેરિકા જાય ત્યારે લોકો ઇન્સિસ્ટ કરે કે આ ગઝલ તો બોલવાની છે. કોણ કહે છે એ લક્ષ્ય વિંધે કોઈ એવો જણ નથી, હું છે. કોણ કહે છે લક્ષ્ય વિંધે કોઈ એવો જણ નથી, જોઈ લે હાથમાં ગાંડીવ છે ગોફણ નથી. કોણ કહે છે લક્ષ્ય વિંધે કોઈ એવો જણ નથી, ને જોઈ લે હાથમાં ગાંડીવ છે ગોફણ નથી. ને હું તને મારો ગણીને બંદગી કરતો રહું, હું તને મારો ગણીને બંદગી કરતો રહું,
ને ખુદા તું એમ વર્તે છે કે કઈ શક પણ નથી. ઘર જેવો સપન ને તારે કઈ કરાય, હું તને મારો ગણીને બંદગી કરતો રહું ને ખુદા તું એમ વર્તે છે કે કઈ શક પણ નથી. ને જાન આપો કે ના આપો આંચકીને લઈ જશે, જાન આપો કે ના આપો આંચકીને લઈ જશે. આવશે આવશે હકદાર થઈને, જાન આપો કે ના આપો આંચકીને લઈ જશે. આવશે હકદાર થઈને, મોત કઈ માગણ નથી. તમે બોલાવો ત્યારે એવું નહીં પણ મારે ત્યાં છો. મેં એકવાર મોતને કહેલું, મોત તું પૂછ્યા વગર આવી ઊભું કા બારણે, જા જઈને હારમાં બેસી જા, હમણાં વાર છે. મોત તું પૂછ્યા વગર આવી ઊભું કા બારણે, જા જઈને હારમાં બેસી જા, હમણાં વાર છે. ને અલ્પ જીવનમાં બધીએ કેમ સંતોષી શકાય, અલ્પ જીવનમાં બધીએ કેમ સંતોષી શકાય. બહુ તમન્નાઓ છે દિલમાં, એક બે કે ત્રણ નથી. ને ઈશ્વરને કહું છું, માં ખાસ શબ્દ વાપરો છે વિશ્વકર્મા. વિશ્વકર્મા એટલા માટે કે જે આપણને ઘડે. તો હાલ તું આવા અધૂરા માનવી સર્જે છે કા, હા હાલ તું આવા અધૂરા માનવી સર્જે છે કા. વિશ્વકર્મા તારું પણ પેલા સમૂહ ધોરણ નથી. લગભગ સાલા સબ સ્ટાન્ડર્ડ પેદા કરે છે હમણાં, એલા ફ્રેશ માલ લાવ ને. હાલ તું આવા અધૂરા માનવી સર્જે છે કા. વિશ્વકર્મા તારું પણ પહેલા સમૂહ ધોરણ નથી. ને મધ્ય દરિયે ડૂબવામાં એ જ તો સંતોષ છે, મધ્ય દરિયે ડૂબવામાં એ જ તો સંતોષ છે. આ તમાશો દેખવા માનવનો મહેરામણ નથી. મધ્ય દરિયે ડૂબવામાં એ જ તો સંતોષ છે. આ તમાશો દેખવા માનવનો મહેરામણ નથી. ને ફાવશે ક્યાં ક્યાં હરીફોની હરીફાઈ અમીર, હા ફાવશે ક્યાં ક્યાં હરીફોની હરીફાઈ અમીર. મારી સમૃદ્ધિના કાંઈ એક બે કારણ નથી. જીવનના બધા ક્ષેત્રમાં અમૃત. એ સોચ કર, એ તસ્બી એટલે માળા, એ સોચ કર તસ્બી મેને તોડદી અમીર, કે ગીન ગીન કર ક્યો માગું જબ્બો બે હિસાબ દેતા હૈ. હા શા માટે ઘણી ઘણીને માગું, બે હિસાબ આપે છે. અને છેલ્લે હું જનરલી આ બોલતો નથી કારણ કે પછી મારું દિલ બહુ ભરાય આવશે. મારે દિલ છે હજી, જૈન કોલેજમાં 1954માં લખેલી મેં, ત્યારે સાધના શિવદાસાણી મારી સાથે હતી, હમણાં ગુજરી ગઈ. કેવા સુંદર દિવસો હતા જુઓ, કેવા એ શમણા ને કેવી એ વાતો, મિલનના એ દિવસો ને મિલનની એ રાતો. સમંદર સદાએ તુજ ગીત ગાતો, ને ઉતરતી તી તારાની કેવી બરાતો. અજબ કુદરતે એ કરામત કરી હતી કે તમારાથી મેં તો મહોબ્બત કરી છે. ને રગે રગમાં તારી ક્ષમતા ભરી હતી, ને નશીલી આંખોમાં મમતા ભરી હતી. ને રૂપાળાએ હોઠો ને ગાલોએ માસૂમ, કે સંધ્યાએ જેની ઈર્ષા કરી હતી. કે ઉમંગોની એક દિન ઇમારત ચણી હતી, ને તમારાથી મેં તો મહોબ્બત કરી હતી. ભૂલવાની ટેવ નથી નામ કેમ થાય. ને રૂપાળી આંખોમાં અંજન ભર્યું હતું, ને સદા મુજ દિલનું એ રંજન કર્યું હતું. અધરથી તમારા અધર આ મળ્યા હતા, કે આકાશે ધરતીનું ચુંબન કર્યું હતું. કે ઉમેદની ત્યાં વસાહત વસી હતી, ને તમારાથી મેં તો મહોબ્બત કરી હતી. આજે બસ આ મને બહુ હેરાન કરે. આ ગઝલ છે ને ત્યાર પછી હું કાંઈ બોલી શકું નહીં. મને જો કે પાછળથી આવી. ક્યાં છે દિવસો ને ક્યાં છે રાતો, ક્યાં છે દિવસો ને ક્યાં છે રાતો. ક્યાં ગયા સિતારા ને ક્યાં ગઈ બરાતો.
સિતારા ને કહી દો, સમંદર ને કહી દો કે અમારી મોહબ્બત નો નીકળો જરાસો, કે મોહબ્બતે મોહબ્બત થી નફરત કરી હતી ને તમારાથી મેં તો મોહબ્બત કરી. ને સિતારા હવે સૌ શરમાઈ જશે, સિતારા હવે સૌ શરમાઈ જશે ને ફૂલો ખીલેલા કરમાઈ જશે. અમારી મોહબ્બતનો દેખી જનાઝો ને કુદરત બિચારી શરમાઈ જશે, જુવાનીમાં કેવી બગાવત કરી હતી કે તમારાથી મેં તો મોહબ્બત કરી હતી. આખરી અંતરા સુનના બેન, કુદરત શક્તિ આપે સંભળાવવા માટે મને. ટપકશે આંખોથી નિષ્દીન આંસુ, ટપકશે આંખોથી નિષ્દીન આંસુ, છતાં પણ સદાય તુજ ગીત ગાશું, ને કદી તું જ દિલને આ વાતો કરીશ નહીં, કરમાઈ જાશે બિચારું એ માસૂમ. તમે ભૂલી જાજો કે નફરત કરી હતી, ને અમે ભૂલી જાશું કે મોહબ્બત કરી. તમે ભૂલી જાજો કે નફરત કરી હતી, ને અમે ભૂલી જાશું કે મોહબ્બત કરી હતી. તમે ભૂલી જાજો કે નફરત કરી હતી, જો ગુજરી હમ પર વો ન ગુજારે ખુદા કિસી પર. તમે ભૂલી જાજો કે નફરત કરી હતી, ને અમે ભૂલી જાશું કે મોહબ્બત કરી હતી. અને બંધ કરતા પહેલા નહીં બાબુ, નહીં આ સમયની બહુ પાબંદી છે ને એટલે હું લાચારથી છું. એક નાની નાની બેરની સંભળાવી દઉં, મજા આવશે. વસ્ત્ર છો ને ખૂબ સુંદર હોય છે, નાની બેરની ગઝલ છે. વસ્ત્ર છો ને ખૂબ સુંદર હોય છે, જન્મ ટાણે સૌ દિગંબર હોય છે. કોઈ જન્મીને કપડાં પહેરીને આવ્યો ને અત્યારે જો. વસ્ત્ર છો ને ખૂબ સુંદર હોય છે, જન્મ ટાણે સૌ દિગંબર હોય છે, કાંઈ પણ વાવ્યા વગર મબલખ લણે. દાઉદની વાત છે, દાઉદ ભાઈ. કાંઈ પણ વાવ્યા વગર મગર મબલખ લણે એ મુકદ્દરના સિકંદર હોય છે. કાંઈ પણ વાવ્યા વગર મબલખ લણે એ મુકદ્દરના સિકંદર હોય છે, ને બહારના દેખાવ ઉપર જવું નહીં. બહારના, મારી વાત કરું છું મારા માટે, બહારના દેખાવ ઉપર જવું નહીં, જે ખરેખર છે તે અંદર હોય છે. હા, બહારના દેખાવ ઉપર જવું નહીં, જે ખરેખર છે તે અંદર હોય છે, ને વિશ્વની ખારાશને જીરવી શકે. વિશ્વની ખારાશને જીરવી શકે એ સરિતા નહીં પણ સમંદર હોય છે. વિશ્વની ખારાશને જીરવી શકે એ સરિતા નહીં સમંદર હોય છે, ને વય વધે તો પાપ પણ સાથે વધે. આ બહુ સમજજો, વય વધે એટલે ઉંમર વધે, વય વધે તો પાપ પણ સાથે વધે. બાળપણમાં સૌ ભયંબર હોય છે, વય વધે તો બાળપણ સાથે વધે. બાળ વયમાં, વય વધે તો પાપ પણ સાથે વધે. બાળપણમાં સૌ ભયંબર હોય છે, ને હાશકારો જ્યાં મળે દિલને અમીર. હમણાં એને માટે જ લોકો તડપે છે ક્યારના. હાશકારો જ્યાં મળે દિલને અમીર, તે હંમેશા આપણું ઘર હોય છે. તમે ગમે ત્યાં ફર્યાવો, એશિયા, યુરોપ, અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ચીન, રશિયા, યુએસએલ, જર્મની, ફ્રાન્સ, બ્રિટન, યુગાન, કેનેડા, ગમે ત્યાં, પણ ઘરે આવો એટલે હાશ થઈ જાય. હાશકારો જ્યાં મળે દિલને અમીર. જુઓ ભાઈ, થાકેલો માણસ છે ને એને એક ફરલાંગ લાંબો લાગે. થાકેલા માણસ રાતે નીંદર ના આવતી હોય ને એને રાત લાંબી લાગે. અરસુ માણસને કોઈ પણ કામ લાંબુ લાગે, અને આમાંથી જેને ભૂખ લાંબી લાગી હોય ને એને પ્રોગ્રામ બહુ લાંબો લાગે. એટલે આપણે હવે પૂરો કરીએ, પણ બંધ કરતા પહેલા એક આભાર વિધિ જેવી એક વાત છે. સંત વાલ્મીકીજી અને ગોસ્વામી બાબાએ કંદમૂળ ખાઈને, કાચો ભાજીપાલો ખાઈને, અથાક પરિશ્રમ કરીને, દિવસ રાતનું જાગરણ કરીને પોતાની કાયા નીચોવી નાખીને રામચરિત માનસ અને રામાયણ લખ્યા. એમાં કંઈ ભૂલ હોય ઇતિહાસ સંભવમ, પણ આજકાલનો ફિલોસોફર
ફક્ત પોતાનો વટ પાડવા માટે કહે કે સમથિંગ ઇઝ સિરિયસલી રોંગ વિથ રામાયણ. આપણે કે વોટ્સ રિંગ રોંગ વિથ રામાયણ, તો કે રામાયણમાં ઉર્મિલાજી લક્ષ્મણજીના પત્ની જેણે સૌથી વધારે સેક્રિફાઈસ આપ્યું, લક્ષ્મણજી એને કયા વગર રામની સેવા કરવા માટે 14 વર્ષ વનવાસ ચાલી ગયા. એ દરમિયાનમાં ઉર્મિલાજી અયોધ્યામાં રાજરાણી હોવા છતાં પણ સંન્યાસીની તરીકે રહી ઉર્મિલાજી. આનો ક્યાંય ઉલ્લેખ નથી. જે લોકો આમ કહે છે એને એક વાત કહેવી છે, રામાયણની રચના સમાજની રચના કરવા માટે થયેલી છે. રામ લખન ભરત અને શત્રુઘ્ન સમાજની 4 દિવાલો છે. કૌશલ્યાજી સુમિત્રાજીને કૈકેયીજી એના બારી બારણાઓ છે. સીતાજી એનો મુખ્ય દરવાજો છે. હવે કોઈ ઘરમાં સારો પ્રસંગ આવે ત્યારે દિવાલોને વ્હાઇટ વોશ કરાય, રામ લખન ભરત અને શત્રુઘ્નના વખાણ કરાય. આ કૌશલ્યા સુમિત્રાજીને કૈકેયીજી બારી બારણાઓ છે ને એને ઓઇલ પેન્ટ કરાય. ઉર્મિલા પાયાનો પથ્થર છે એને ટીક વિનિયર લગાડીને આસો પાલવનું તોરણ બંધાય. ઉર્મિલા તો પાયાનો પથ્થર છે, એવો નીવ કી ઈટે વો બુનિયાદ હે, એને બહાર કાઢીને શણગારાય નહીં. અને જેને બહાર કાઢીને તમે વખાણ ન કરી શકો એને પ્રણામ કરવા જોઈએ. તો આ સંસ્થાના ટ્રસ્ટીઓને અને એને કાર્યકર્તાઓને આ સ્થળેથી પ્રણામ કરીને પ્રવૃત્તિ. હરિઓમ. માનનીય લીલાબેન, ડૉક્ટર નીરુબેન અને ભારતીબેને મંચ ઉપર આવવા નમ્ર વિનંતી. દેવદાસભાઈ અમીર, નવીનભાઈ શેઠિયા, હેમાબેન મહેતા, વિજયભાઈ મામતોરા, ભાવેશ શાહ અને હું પોતે ચેતન ફ્રેમવાલા. એક છેલ્લે મકરંદ દવે સાહેબને યાદ કરવાના છે કે અમે અહીંથી જશું પરંતુ અમે ઉડાડ્યો એ ગુલાલ રહેશે, ખબર નથી શું કરી ગયા પણ કરી ગયા. હરિઓમ. તમામે તમામ કવિ મિત્રો અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ગામડામાં શું જોવા મળે? ધૂળ ઢેફાને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા જેવા દાણા હોય અને મળવા જેવા માણા હોય, ઉકરડાને ઓટા હોય, બળદનાએ જોટા હોય, પડકારાને હાકોટા હોય, પણ માણા મજાના હોય. અને એ માત્ર મજાના નહીં, માણ મનના મોટા હોય, માથે દેશી નળિયા હોય, ગાય ગોબરને ગારો હોય, કાયમ મોજે દરિયા હોય, એવા ધૂળ ઢેફાને પાણા હોય. આ ગામડાનું જીવન. અને આપણે રહીએ છીએ મહાનગરમાં. મહાનગર અને ગામડાનો જે વાર્તાલાપ અને કવિતા ભાવેશભાઈ રજૂ કરી અને અમને પણ કંઈક કહેવાનું મન થયું. ગામડામાં રહેતો માણસ એ ભેગા બેસીને ખાય અને મહાનગરમાં ભેગું કરીને ખાય. આ સંસ્કૃતિ મહાનગરમાં. આપણા ત્યાં બપોરના 2:30 વાગે કોઈ જમવા બેઠું હોય ને આપણે પૂછીએ કે કેમ 2:30 વાગે જમવા બેઠા, તો એવો જવાબ મળે કે મહેમાન આવ્યા હતા ને એ જાય પછી જમીએ ને. પણ સૌરાષ્ટ્રના કોઈ ગામડામાં બપોરના 2:30 વાગે કોઈ જમવા બેઠું હોય ને આપણે એમ પૂછીએ કે વડીલ કેમ 2:30 વાગે જમવા બેઠા, તો એ વડીલ એમ કે રાજકોટથી ડાયરેક્ટ બસ 2 વાગે આવવાની હતી, કદાચ કોઈ પરોણો આવે તો એની રાહ જોવા માટે હું 2:30 વાગે બેઠો હતો. એટલે આ ગામડું અને આ આપણું મહાનગર. એવી વાત આ તમામે તમામ કવિ મિત્રોએ કરી. ફરી એકવાર એમનો ઋણ સ્વીકાર. હરિઓમ.